શનક ધારગામ વિસ્તારમાં આવેલા કાંસાનગર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ગોબાચારી કરાય હોવાનું રહેશે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા જેરુસલમ નાનેજા હેઠળ તમામ ઝૂંપડાઓ વાસીઓને શહેરની બહાર ધકેલી દીધા છે. તેમને ફાળવાયેલા મકાનોમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અમને તકલીફ છે કાંસાનગર. આજે અમે 50 વર્ષથી રહીએ છીએ અહીંયા. 50 વર્ષ ત્યાં મળે છે અમને. જાડો તારા હાલકો મહાનગરપાલિકાના માણસો ત્યાં અમારા કાંસાનગરના માણસો દલાલ, જેને દલાલ કહેવામાં આવે, દલાલ એ લોકો 4-5 જણા ભરેલા છે. દલાલ તરીકે અમને હેરાન કરવામાં આવે છે. એમની લાડીઓ ઉઠાવવામાં આવી હતી, એની આ લાડીઓ ઉઠાવી નહીં. એને સવાલ કીધું છે કે તારી લાડી નહીં ઉઠાવશે. આ લોકોને તમે એવા રીતે ભડકાવો કે ભેસ્તાને વેડાને બધા ફેંકી દેશે, તે બિચારા ગભરાઈને ચાવી લઈ લે છે. ને એ લોકોના મ્યુનિસિપાલિટીવાળા સાહેબો બહુ હેરાન કરે છે. આ 3-4 ભરવાઓ એટલા બધા છે કે સાહેબોને ખોડામાં બેસી ગયેલા છે આ બધા ભરવાઓ. તે સાહેબોની આજે આવી રીતે વાત કરી લે અને અમને પરેશાન કરે છે. અમે સાહેબ અહીંયા જવા માંગતા નથી. અમને રૂમના કોઈ ઠેકાણા નથી સાહેબ, કોઈ સગવડ નથી આપતી મહાનગરપાલિકા. કોઈ જાતે અમારા કોઈ દોહા ડગડાથી બી ચડાય એવું હિંમત નથી કોઈથી. અમે એમને કીધું કે અમને કોઈ સારી જગ્યા આપો, તો અમને અમને ખોટી રીતે દબાણ કરે છે સાહેબ લોકો. અમારી માંગણી આ મકાન અમારે નથી જોઈતા. અમને બીજા કોઈ બી જગ્યા પર અમને જમીન આપો કે મકાન આપો, કંઈ બી આપો, પણ આ મકાન અમારે જોઈતા નથી. અત્યારે ઉલ્લેખનીય એ છે કે એકને ગોળ અને એકને ખોળની નીતિ કરી આ રહ્યામાં સુરત મહાનગરપાલિકા ગરીબોને અન્યાય કરતી આવી છે. જ્યાં ઝૂંપડું ત્યાં મકાનની સુફિયાણી વાતો કરનારી પાલિકા આવતા જ પાણીમાં બેસી જાય છે. રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.